બ્રેક બાદ આગળ વાત કરીએ તો જેતપુરના પીઠળિયા ગામે આજે રાજકોટ ખેડૂત સંવાદ દ્વારા 7 થી વધારે માંગણીઓ સાથે ધરણા યોજ્યા ખેડૂત સમાજના રાજકોટના પ્રમુખ ચેતન ગઢિયા દ્વારા તેમના સમર્થકો સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે જેમાં તેઓની સાથે પણ વધારે ખેડૂત લક્ષી માંગણીઓ કરવામાં આવી છે જેમાં સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે ખેડૂતોને ખેતીના સાધન સામગ્રીમાં જીએસટીની સંપૂર્ણ છૂટ આપવામાં આવે ખેડૂતોને ખેતર સુધી પાણી પૂરું પાડવામાં આવે ખેડૂતોને તેના ખેતરને ભૂંડ રોજના ત્રાસથી બચવા માટે ફેન્સિંગ કરવા માટે મદદ કરવા આવે સાથે ખેડૂતોને જમીન સંપાદનની પદ્ધતિમાં સુધારો કરવામાં આવે ખેડૂતોના પાસળના વર્ષના બાકી વીમાના પૈસા તાત્કાલિક ચૂકવવામાં આવે અને હાલ જે ખેડૂતોને ડીએપી ખાતરમાં છેતરાણા થયા છે તેઓને સરકાર ખાતરની થેલી દીઠ એક સો રૂપિયાની વળતર આપીને માગણીઓ કરવામાં આવી છે સાથે હાલ જે જીએસએફસીને ડીએપી ખાતરમાં જે વજન કંભાંડના હિસાબને ખાતર મળતું બંધ થયેલ છે જેને લઈને ખેડૂતો હેરાન છે તો સરકાર ખેડૂત ખેડૂતો માટે તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરે તેવી માગણી કરેલ છે સુરેશ ભાલિયા જૅએસ ટીવી જેતપુર હવે હું તમને કહું આજની સરકારમાં ખેડૂત કેટલો દુઃખી છે વીમા હાટોથી પાંચ પાંચ મહિનાથી આ ભીખ માગે છે બિયારણના પૈસા નથી અને આ ખેડૂતો અટાણે પાયમાલ થઈ ગયા છે એક ખાતર લેવા જાય તો ખાતર ઓછું આવે સરકાર ધ્યાન દેતી નથી આમાં ખેડૂતો શું કરે ભાઈ અમારી મુખ્ય અમારી મુખ્ય માંગ છે કે સરકાર અમને ન્યાય આપે વીમો આપે ખાતરમાં કાંઈક યોગ્ય પગલાં લઈએ ભ્રષ્ટાચારીઓને પકડે એવી અમારી મુખ્ય માંગ છે અને ખેડૂતો અત્યારે પાયમાં આજનો અમારો આ ઉપવાસ એટલા માટે છે કે અત્યારે જે હાલ કપાસનો વીમો નબળું વરસ હોવા છતાં પણ હજી સુધી કપાસનો વીમો આવ્યો નથી તો સરકાર તમારા માધ્યમથી અમે એવું કહેવા માગીએ વહેલી તકે કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે અને કપાસનો વીમો ખેડૂતોને આપે જેથી કરીને એનું ગુજરાતની આગળનું જે ચલાવવાનું છે એ ચલાવી શકે બીજી માગણી અમારી એવી છે કે અત્યારે જે ખાતરમાં કૌભાંડ પૈકડ્યું છે અને ખેડૂત સમાજની આગેવાનીમાં જે પણ ઉપવાસ કરી છે એનું મુખ્ય કારણ કે અત્યારે જીએસએફસીના જે ડીએપી અને એનપી અમે ખેડૂતો વાપરી છીએ તો એ જથ્થો અત્યારે જે આખો ગુજરાતનો આ લોકોએ સીલ કરી દીધો છે તો અમારે દસથી પંદર દિવસ પછી વાવેતરનો સમય થઈ જશે તો એના માટે તાત્કાલિક ધોરણે અમને ખાતર ઉપલબ્ધ આજરોજ પ્રતિક ઉપવાસ ઉપર ખેડૂતો દ્વારા બેઠા છે એ બધા ખેડૂત સમાજ દ્વારા અને એની મુખ્ય છ માગણી છે પહેલી માગણી છે ખાતર કૌભાંડ પકડ જેલ ભેગા કરવાની બીજી માગણી છે અમારી જે કપાસનો પાક વીમો રાજકોટ જિલ્લાનો બાકી છે એના માટેની અને ત્રીજી માગણી છે જે બે હજાર રૂપિયા જે ખેડૂતના ગડબડી થઈ છે કોઈના સિત્તેર ટકા રાજકોટ જિલ્લાના ખેડૂતના જે પૈસા ખાતામાં નથી આવ્યા હવે પહેલી માગણી તમે જોઈ શકો કે ખાતર કૌભાંડ થયું છે જેની અંદર હજી આજ દિન સુધી તપાસ નથી થઈ ખાલી તપાસના આદેશો અપાવાના છે દર હર વખતે આવું જ થાય છે કૌભાંડ પછી કૌભાંડ થાય છે આદેશો અપાય છે પરંતુ તપાસ થતી નથી એટલે જ્યાં સુધી તપાસ નહીં ત્યાં સુધી ખેડૂત સમાજે આ કૌભાંડને ઉજાગર તો કર્યું છે પરંતુ આ કૌભાંડને અંજામ સુધી લઈ જશે અને જ્યાં સુધી આ અંજામ નહીં આવે ત્યાં સુધી અમે લડત અમારી ચાલુ રાખશું વીમામાં એ જ છે વીમો જો કપાસનો નહીં આપવામાં આવે તો અમારે ખેડૂત સમાજની લડત કાયમી ધોરણે ચાલુ રહેશે અને આ તો પહેલું પગલું છે જો આ સરકાર નહીં સાંભળે તો ગામડે ગામડે આવા ઉપવાસ થશે ધરણા થશે અને આજે અમે આજે એક શરૂઆત કરી છે ગામડાથી કે આ ઉપવાસની કે ધરણાની જેથી ખેડૂતને જાગૃતતા આવે અને ગામડે ગામડે આવા આંદોલન કરે અને ખેડૂત સરકારને જગાવવા માટે આ મુખ્ય માંગણીઓ છે આ મુખ્ય માંગણીઓ નહીં શીખવડવામાં આવે અમારી તો આગળના દિવસોમાં પણ આવા જ કાર્યક્રમ ઉગ્ર કા કાર્યક્રમ આપવામાં આવશે